बागेश्वर बाबाना गुरुवंदना कार्यक्रमनो महामंडलेश्वर धामे कर्यो विरोध। बागेश्वर बाबाना गुरुवंदना कार्यक्रमनो महामंडलेश्वर द्वारा विरोध करायो। भालका तीर्थ नजीक आवेल निराली खोडियार मंदिरना महंत बजरंगदास बापूए विरोध दर्शाव्यो। संतो महंतोने आ कार्यक्रममां न जवा बजरंगदास बापूएने अनुरोध कर्यो। महंतोनी चुनौतीनो कोई जवाब बीरेन्द्र शास्त्री पासे नथी। कर्नाटकमां शा माटे कोंग्रेसनी बहुमती आवी? ગીર સોમનાથ ભાલકાતીરની બાજુમાં નિરાલી ખોડિયાર મંદિર મહામંડળે તપસ્વી વજનદાસ ઉદાસીન બાપુ કે બે માસ પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીકો મેં સણોતરી આપી હતી સમજકારની, જાદુ ટોણા કરે બંધ થઈ જવું જોઈએ, એનો કોઈ જવાબ હજી સુધી આવેલો મને નથી। બીજા નંબરમાં જોશીમઠના શંકરાચાર્ય માલકે પણ એને સંસ્તુતિ આપેલી હતી, એને પણ એને કોઈ જવાબ પૂરો આપેલો નથી। તો જે ગુજરાતમાં તારીખ 28ના રોજ કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગાંધીનગર ઝુંડાલામાં વંજારા સાહેબ જે ગુરુવંદનાનો પ્રોગ્રામ એને કરાવે છે, ગુરુવંદનામાં શરીફ સંતો જ હોય છે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઢોંગીને એને આમંત્રણ ન દેવું જોઈએ। એને જો એ સમસ્કાર જાણતો હોય તો કર્ણાટકમાં કેમ સમસ્કાર બતાવી શક્યો નહીં? તો ત્યાં તો કોંગ્રેસ પાર્ટી આવી ગઈ, ત્યાં સમસ્કાર તો તારો ચાલ્યો નહીં। તો મારું કહેવાનું એ છે કે પીજી વંજારાને સમજવું જોઈએ કે ગુરુવંદનાનો જે તમે ફેરે ફેરે પ્રોગ્રામ કરો છે તો એમાં તમે સંતોને બોલાવો છો, અને આ ઢોંગીને કોઈથી બોલાવે તો તમે ઢોંગીને શા માટે બોલાવો છો? બીજું કે મહામંડલેશ્વર આચાર્ય શ્રીમંતો મહંતો ખરદર્શન સંતોને હું વિનંતી કરું છું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગાંધીનગર ઝુંડાલા ગુરુવંદના મંચ ઉપર બેહે, જો તમે જશો તો આપણે સંત ભગવાન ભેખ ભગવાન બદનામ થઈ જશું। એટલે મારી વિનંતી છે મહામંડલેશ્વરો આચાર્ય મહામંડલેશ્વરો સંતો મહંતો ખરદર્શનવા ન જાય, કેમ કે ઢોંગી છે, એને ગુજરાતની પ્રજાને મારી એ વિનંતી છે કે ગુજરાત રાજ્ય કચ્છ સૌરાષ્ટ્ર જાગૃત થાજો, આ ઢોંગીની પાસે જાશો નહીં, પબ્લિક બહુ જાતા નહીં, આ ઢોંગી છે। અને આને માટે કે જે હવે ગૃહપ્રધાન સંઘવી સાહેબને ઓર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હું રજૂઆત કરું છું કે આ ઢોંગીને જેલમાં બંધ કરવો જોઈએ, નકર 2024માં તમારી ચૂંટણીમાંની અસર ખરાબ પડશે। જે પીજી વંજારા ગુરુવંદના જે પ્રોગ્રામ કરે છે, ઘડી ઘડી નામ ફેરવતો જાય છે, એ ગુજરાતમાં ચાલશે નહીં, આને માટે સંતો